બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદીએ જોર પકડ્યું છે. કોરોના કાળમાં લોકોના કામધંધા ઠપ થઈ ગયા છે તો બીજી બાજુ શરાબની બદીના બંધાણીઓ કુટુંબીજનો સાથે બરબાદીના ખાડામાં હોમાઈ રહ્યા છે. દારૂની બદીનું વધેલું પ્રમાણ કઈ આજકાલની નવાઈની વાત નથી. ક્યાંય આ બદીને સાથ આપવામાં પોલીસની મીઠી નજર હોવાનો ઇનકાર પણ ન કરી શકાય. પરંતુ આ નાપાક દારૂના કારણે કેટલાય પરિવારોના ઘર બરબાદ થઈ રહ્યા છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના સરહદી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરહદી વિસ્તાર થરાદ પોલીસ સઘન વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક મોટરસાઇકલને રોકી તેની તલાશી લેતા તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 232 જેટલી બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 23,200 છે અને તેની સાથે 50,000 વાળી મોટરસાઇકલ અને 5,500ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેમાં બાઇક સવાર રાજસ્થાન રાજ્યના નાગોલડીના રહેવાસી છગનભાઈ વાઘજીભાઈ રબારી અને વસરામભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને કુલ 78,700ના મુદ્દામાલ સાથે ઝડપી તેમની વિરુદ્ધ થરાદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.